नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर में सामयिक श्रेणी प्रकरण में चार मासनी चलित सरेराशनु एक उदाहरण जोयुं हतुं अने मैं तमने एवुं कहेलुं के हवे पछीना लेक्चर में हूँ तमने चलित सरेराशनी रीतनो एक स्वाध्यायनो दाखलो छे ए पण हूँ तमने गणावी दईश एटले पछी तमे तमारी रीते प्रेक्टिस में वधाराना दाखलाओ गणी शकशो। अहीं आपणे जोईए तो आपणे स्वाध्याय चार में विभाग एफ जे छे एनो दाखला नंबर बे छे ए आपणे शुरू करवा जई रह्या छीए। लास्ट लेक्चर में मैं तमने एवुं कीधेलुं के ज्यारे क्यारे पण आपणने चार मासनी के चार वर्षनी चलित सरेराशनो उपयोग करवानो कीधेलो होय त्यारे आपणे एक एक लीटी छोड़ीने रकम लखवानी छे। હવે અહીંયા તમને 2006 થી માંડીને 2015 સુધીની માહિતી આપેલી છે। લખવાની મેથડ અને એનું કન્સ્ટ્રક્શન છે એ તમે ખાસ જોઈ લ્યો। પહેલાં 2006 અને 2007 છે એ એમનેમ લખી નાખા, પછી એક એક લીટી છોડી છે 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15, પાછું છેલ્લે 14-15 છે એ સાથે લખી નાખ્યું છે, ત્યાં મેં એક એક લીટી છોડી નથી। આ લખવાની મેથડ છે એને તમે ખાસ અનુસરજો જેથી કરીને દાખલામાં ભૂલ થવાના તમારા ચાન્સીસ ઘટી જાય। હવે જે વર્ષની સામે સંખ્યા આપી છે એ વર્ષની સામે મેં એની સંખ્યા લખી નાખી છે। સમય ટી એણે આપ્યો નહોતો એટલે આપણે આપણી રીતે સમય ટી આપી દીધો છે। 10 વર્ષની માહિતી હતી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। હવે આપણને રકમમાં એવું કીધું છે કે ચાર વર્ષની ચલિત સરેરાશની રીતે દાખલો ગણો। ખાસ અહીંયા ધ્યાન આપજો, પહેલાં તો આપણે પહેલાં બેમાં અને છેલ્લા બેમાં લીટી મારી દઈએ, કારણ કે આપણે એનું કંઈ કામ રહેશે નહીં, એ આપણા માટે ઉપયોગી નહીં રહે। હવે સૌથી પહેલાં તો આપણે ચાર વર્ષનો સરવાળો કરશું। અહીંયા ધ્યાન આપજો, 332 + 317 + 357 + 392 ત્રીજી લીટીમાં આપણે ચારેયનો સરવાળો કરીએ છીએ। આ ચારેયનો તમે સરવાળો કરશો એટલે સરવાળો આવશે 1398। હવે એ 1398 આપણે આગળ ખેંચવાના છે, પણ આપણે ક્યાં પહોંચ્યા છીએ એ યાદ રાખવાનું છે। આપણે 1, 2, 3 અને 4 વર્ષનો ચલિત સરવાળો કરી નાખ્યો છે, આપણે 402 પહોંચ્યા છીએ। રેડી, આમ આંગળી રાખવી અને ઉપર બાદ કરતા જઈએ એ રકમમાં આપણે ટીક માર્ક કરતું જવાનું છે। હવે આ 1398 છે એને આપણે આગળ ખેંચી લઈએ છીએ, માઇનસ બાદ કરવાના છે કેટલા, તો કે 332 પ્લસ ઉમેરવાના કેટલા છે, તો કે 402। હવે 1398માંથી 332 બાદ કરી અને 402 તમે ઉમેરશો એટલે 1468 તમારી પાસે આવશે। હવે 1468 છે એને આગળ ખેંચીએ, માઇનસ કરીએ બીજી સંખ્યા 317 પ્લસ હવે ઉમેરવાની થશે 405, એટલે 317 બાદ કરો અને 405 ઉમેરશો એટલે તમારી પાસે 1556 આવશે। 1556ને આગળ ખેંચો, માઇનસ કરો પહેલી સંખ્યા 357 વત્તા હવે પ્લસ કરવાના છે કોને, 410ને। 357 માઇનસ કરશો અને 410 પ્લસ કરશો એટલે 1609 આવશે। 1609ને આગળ ખેંચો, હવે માઇનસ કરવાના છે 392, ટીક કરી નાખો કે અમે 392 માઇનસ કરી નાખ્યા, પ્લસ હવે ઉમેરવાનો વારો કોનો, 410 છે એટલે ઉમેર્યા હતા તો હવે કોને ઉમેરશું, 427ને। 392 બાદ કરો અને 427 ઉમેરો
એટલે 1644 થશે। હવે 1644 ને આગળ ખેંચો, માઈનસ કરવાના છે ટીક, 402 કરી રહ્યા, પ્લસ ઉમેરવાના છે છેલ્લે 427 ઉમેર્યા, એટલે હવે કોનો વારો? 405નો। 402 માઈનસ કરીને 405 ઉમેરશો એટલે 1647। એ 1647ને અહીંયા આગળ ખેંચી લ્યો, માઇનસ કરવાનો વારો હવે કોનો છે? 405નો, અને ઉમેરવાનો વારો 405 ઉમેરી દીધા, જુઓ વા હવે કોનો વારો આવશે? 438નો। 405 બાદ કરીને 438 ઉમેરશો એટલે 1680 તમારો સરવાળો થશે। હવે બબ્બે વર્ષનો સરવાળો કરતો જવાનો, આ બેનો સરવાળો કરીએ છીએ, એને આના પછીની લીટીમાં લખવાનું છે, બેની વચ્ચે 1398 પ્લસ 1468, એટલે 1398 પ્લસ 1468 એટલે આવશે 2866। હવે 1468 અને 1556નો સરવાળો, 1468 પ્લસ 1556, એ બેનો આપણે સરવાળો કરીએ એટલે સરવાળો આવશે 3024। હવે 1556 અને 1609નો સરવાળો, એ બેનો તમે સરવાળો કરશો એટલે સરવાળો આવશે 3165। ત્યારબાદ હવે 1609 અને 1644નો સરવાળો, એ બેનો તમે સરવાળો કરશો એટલે 3253 આવશે। હવે 1644 અને 1647 એ બેનો તમે સરવાળો કરશો એટલે 3291 આવશે। હવે 1647 અને 1680 એ બેનો સરવાળો આવશે એટલે 3327 થઈ ગયા બધાના સરવાળા। હવે અહીંયા 4 વર્ષનો ચલિત સરવાળો છે, અહીં 2 વર્ષનો ચલિત સરવાળો છે, 4 2 કેટલા થાય? 8, એટલે આ દરેકને ભાંગવા પડશે કોના વડે? 8 વડે આપણે ભાંગીશું, એટલે 2866 ભાંગ્યા 8 તમે કરશો એટલે 358.25। પછી 3024 એને પણ 8 ભાંગવાના એટલે 378 આવશે। પછી 3165 એને ભાંગ્યા 8, 3253 એને ભાંગ્યા 8, 3291 એને ભાંગ્યા 8, 3327 એને ભાંગ્યા 8। આ બધાયનો તમે ભાંગાકાર કરશો એટલે ફાઇનલી તમારી પાસે 3165 છે એટલે 395 તમારી પાસે 63 હશે। આનો તમે ભાંગાકાર કરશો એટલે 406.63 આવશે। પછી 411.38 આવશે અને 415.88 આવશે। એ ભાંગાકાર તમે કેલ્ક્યુલેટર ઉપર કરી શકો છો, એટલે મેં એનું રફ વર્ક કરેલું છે। તો આ જે દાખલો હતો એ આપણને 4 વર્ષની ચલિત સરેરાશ વડે દાખલો ગણવાનું કીધેલું હતું। આપણે એક ઉદાહરણ ગણી લીધું અને સ્વાધ્યાયનો દાખલો પણ ગણી લીધો। બાળકો, તમારા માટે એક વસ્તુ કહી દઉં કે આ પ્રકરણમાં આનાથી વિશેષ હવે આપણે કંઈ કરવાનું રહેતું નથી। આપણે થિયરી કમ્પ્લીટ કરી લીધી, વલણરેખાનો અન્વયોજનની રીતે દાખલાઓ ગણી લીધા, વલણ કિંમતો મેળવતા શીખી લીધી, 3 માસની ચલિત સરેરાશ શીખી લીધી, 5 માસની ચલિત સરેરાશ શીખી લીધી અને લાસ્ટમાં 4 માસની પણ ચલિત સરેરાશ આપણે શીખી લીધી। એટલે બોર્ડના માળખા મુજબ જે કોઈ પણ વસ્તુ સામયિક શ્રેણીમાં પૂછાય છે એ દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરી લીધો। હવે એક ટૂંકો દાખલો છે જે વિભાગ ડીમાં પૂછાય છે, તમે ખાલી 1 મિનિટ આ જોઈ લ્યો, પછી હું તમને વિભાગ ડીનો દાખલો ગણાવું છું।
रेडी तो आपणे चार मासनी चलित सरेराशनो दाखलो कम्प्लीट करी नाख्यो। हवे अहींया खास ध्यान आपजो, तमारा पाठ्यपुस्तकमां स्वाध्याय चार एनी अंदर विभाग डी में तमने दाखला नंबर 10 आपेला छे। आ टूको दाखलो छे। विभाग डी में जो थियरीनो प्रश्न न होय तो एवी जग्याए दाखला पूछवानो बे मेथडनो चांस रहे। एक तो 3 वर्षनी चलित सरेराशनो अने अत्यारे जे हूँ तमने दाखलो गणावुं छूं एनो। दाखलानी रकम कंईक आवा प्रकारनी छे, एन बराबर 4 आपेला छे, सिग्मा वाय 270 आपेला छे, सिग्मा टी वाय 314 आपेला, 734 आपेला छे, सिग्मा टी वाय तमने आपेला छे 734। हवे अहीं तमारे वलण रेखानुं अन्वायोजन करवानुं छे के वलण रेखानुं अन्वायोजन केवी रीते करूं। विद्यार्थीने सौथी पहेलो प्रश्न तो थाय के आपणे टी बार अने वाई बार जोशे। हवे वाई बार तो आपणने मळी जाय छे सिग्मा वायना छेदमां एन, 270 भांगा 4, 270 भांगा आपणे 4 करीए એટલે આપણને મળે છે 67.5। તો વાય બાર તો આપણને મળી ગયો પણ ટી બાર મેળવવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી, કારણ કે સિગ્મા ટી આપણને આપેલો નથી। યાદ રાખજો બાળકો, સિગ્મા ટી ન આપેલો તો કાંઈ નહીં, પણ રકમમાં કોઈક તો એવી વસ્તુ આપેલી હોય કે જેના ઉપરથી તમને ટી બાર મળે। એન બરાબર કેટલા છે? 4। તો સ્વાભાવિક વાત છે કે જેટલા વર્ષ કે જેટલા મહિનાની ગણતરી હોય એ પ્રમાણે આપણે આપણી રીતે 1, 2, 3, 4, 5, 6 જેટલા વર્ષ આપ્યા હોય એ આપણે ટી મૂકતા, રાઈટ? તો અહીંયા 4 વર્ષની માહિતી છે એટલે ટી બરાબર 1, 2, 3, અને 4 મૂકી દેવાના રહે। તો અહીંયા આનો સરવાળો કરો તો સિગ્મા ટી આપણને મળી જાય છે 10। આવી જ રીતે આપણી પાસે ટી વર્ગ પણ રકમમાં ક્યાંય નથી, તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25, 25 ને 4 29, 29 ને 1 30, સિગ્મા ટી સ્ક્વેર। તો રકમમાં જે માહિતી ઘટતી હતી એ ટી અને ટી સ્ક્વેર આપણને મળી ગયા। એના ઉપરથી ટી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં એન, સિગ્મા ટી આપણે શોધીને લાવ્યા 10, 10 ભાંગ્યા 4 એટલે ટી બાર બરાબર આપણને મળશે 2.5। તો રકમમાં જે માહિતી ઘટતી હતી વાય બાર નહોતો આપ્યો, ટી બાર નહોતો આપ્યો, સિગ્મા ટી સ્ક્વેર પણ આપણી પાસે નહોતો। હવે આપણને દરેક વસ્તુ મળી ગઈ તો આપણે અહીંયા એને હેડિંગ આપી દઈએ વલણ રેખાનું અન્વાયોજન। વલણ રેખાનું અન્વાયોજન કરવા માટે થઈને સૌથી પહેલાં બીની કોલમ જોશે, બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય ના છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી એનો સ્ક્વેર। આ બી શોધવા માટેનું આપણું સૂત્ર છે જે આપણે શીખી ગયા વલણ રેખાનું અન્વાયોજન કરતી વખતે। હવે બાળકો એન બરાબર કેટલા છે? 4। સિગ્મા ટી વાય આપણને આપેલા જ છે 734, સિગ્મા ટી આપણે મેળવીને લઈ આવ્યા 10, સિગ્મા વાય આપણે રકમમાં આપેલા જ છે 270, છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર, એન બરાબર 4, સિગ્મા ટી સ્ક્વેર આપણે ગોઈતા કેટલા? તો કે 30, માઇનસ સિગ્મા ટી એનો વર્ગ, તો સિગ્મા ટી કેટલા છે? 10, 10નો વર્ગ। હવે 4 × 734, 4 × 734 કરીએ એટલે 2936 મળે, 270 × 10 કરીએ એટલે 2700 મળશે, 30 × 4 કરીએ એટલે 120 મળે, અને 10નો વર્ગ કરીએ એટલે આપણને કેટલા મળશે? 100। હવે અહીંયા આપણે બેની બાદબાકી કરીએ તો 236 મળે, 120માંથી 100 કાઢીએ એટલે કેટલા મળી જાય? 20। એટલે બી બરાબર 2નો ભાગાકાર આપણને મળે 11.8।
ओके हवे आपणू चल छे एना पछी मेळवा माटे ए ए बराबर वाई बार माइनस बी टी बार वाई बार आपणी पासे छे 67.5 बराबर एटले 67.5 बी बराबर 11.8 टी बार आपणे मेळवीने लेवा छीए 2.5 बराबर हवे 11.8 अने 2.5 आ बेनो आपणे गुणाकार करिए तो आपणी पासे फाइनली 29.5 मळे अने बेनी बादबाकी करता आपणने एनी किंमत मळे 38 हवे y कैप बराबर a प्लस बी टी अथवा तो y कैप t बराबर a प्लस बी टी a बराबर केटला मळ्या 38 वत्ता b बराबर केटला छे 11.8 टी વિશે કોઈ માહિતી આપણી પાસે નથી તો આને કહેવાય વલણ રેખાનું અન્વયજન જો આપણને કીધું હોય કે આ વર્ષનું પૂર્વાનુમાન કરો તો આપણે ટી મેળવતા મોટા દાખલાઓમાં જેમ આપણે શીખી ગયા એમ પણ એવું અહીંયા કંઈ છે નહીં એટલે આને કહેવાય ફાઇનલી વલણ રેખાનું અન્વયજન વિભાગ ડી માં ટૂંકા દાખલા તરીકે પૂછાઈ શકે બાળકો અહીં તમારું સામયિક શ્રેણી ચેપ્ટર છે એ પૂરું થાય છે 12 માર્કનું ચેપ્ટર તમારું કમ્પ્લીટ આપણે અત્યાર સુધીમાં 3 પ્રકરણો ભણ્યા સુરેખ સહસંબંધ જે 12 માર્કનું પૂછાય છે સુરેખ નિયત સંબંધ જે 12 માર્કનું પૂછાય છે અને સામયિક શ્રેણી પણ 12 માર્કનું એટલે 12 તેડીને 36 માર્કનું આંકડાશાસ્ત્ર આપણું બોર્ડના માળખા મુજબ પૂરું થઈ ગયું હવે આપણે એક પ્રકરણ બીજા ભાગમાંથી લેશું બીજા ભાગનું પહેલું ચેપ્ટર જે છે સંભાવના જે ખૂબ જ મહત્વનું ને ઉપયોગી છે એને આપણે શરૂ કરશું પણ એ સંભાવના હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.